जो 13मी भौतिक राशि है पावर, એને સંકેતમાં પી વડે દર્શાવવામાં આવે છે। એનું સૂત્ર શું થાય? તો પાવરનું સૂત્ર થાય કાર્ય ભાગ્યા સમય અથવા તો ઊર્જા ભાગ્યા સમય। આપણે પાવરમાં કઈ કઈ રાશિ આવે કેવી રીતે નક્કી કરી શકાય? ઉદાહરણ તરીકે કોઈ કામ કરવાનું છે, કોઈ વ્યક્તિ એક કલાકમાં 10 જેટલું કામ કરે છે, બીજો વ્યક્તિ એક કલાકમાં 25 જેટલું કામ કરે છે, તો બીજા વ્યક્તિનો પાવર વધારે છે, કારણ કે બંને સરખા સમયમાં બીજો વ્યક્તિ વધારે કામ કરે છે। એટલે જો કાર્ય આવે અને સમય આવે, હવે આની વ્યાખ્યા કેવી રીતે આવી શકાય? એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે। એટલે આપણે શું કરીએ છીએ દરેક વ્યાખ્યામાં, નીચે જે રાશિ હોય ત્યાં એકમ શબ્દ લગાડીએ છીએ। સાહેબ એકમ શું થાય? કાર્યનો એકમ શું કીધું? તો આપણે જૂલ અને સમયનો સેકન્ડ, એટલે પાવરનો એકમ થાય જૂલ પ્રતિ સેકન્ડ, અથવા બીજો એકમ છે વોટ। સીજીએસ એકમ શું થાય? તો જૂલની જગ્યાએ અહીંયા આવે અર્ધ અને ભાગ્યા છે, બરોબર? એટલે પાવરનો એમકેએસ એકમ જૂલ પર સેકન્ડ, સીજીએસ એકમ અર્ધ પર સેકન્ડ। અને પારિમાણિક સૂત્ર, તો ઉપર કાર્યનું લખવાનું શું હતું? 122 ટી માઇનસ આર, અને નીચે સમયનું ટી વન, ઉપર કાર્યનું 122 એમ વન એમ ટુ ટી માઇનસ ટુ, અને નીચે સમયનું ટી વન, ટી વન ઉપર લઈ લો તો પાવરનું પારિમાણિક સૂત્ર બને એમ વન એમ ટુ ટી માઇનસ થ્રી। એટલે જો આગળ આપણે શું વાત કરી હતી, ઝડપ અથવા વેગનું પારિમાણિક સૂત્ર 0.11, પ્રવેગનું પારિમાણિક સૂત્ર 0.12, બળનું 112, દબાણનું પણ 112, એના પછી કાર્ય ઊર્જા કેલરી ટોર્ક 123 122 અને પાવરનું 123। એટલે ક્રમ જ છે, ખાલી ફેર ક્યાં પડે? જો બધામાં છેલ્લામાં જ માઇનસ આવે, ફેર ક્યાં પડે છે? બળ અને દબાણ, બળમાં ટી માઇનસ ટુ આવે છે, જ્યારે દબાણમાં છેલ્લા બે એટલે એલ અને ટી બંને માઇનસ આવે। ફરીથી યાદ રાખો, ઝડપનું 0.11, પ્રવેગનું 0.12, બળનું 112, દબાણનું પણ 112, પણ બંનેમાં માઇનસમાં ફેર છે, પેલામાં છેલ્લા બેમાં, બળમાં એકમાં માઇનસ આવે છેલ્લા ટીમાં, પછી કાર્ય ઊર્જા કેલરી ટોર્કમાં 122 અને પાવરમાં 123, બરોબર? હવે આગળની રાશિ જુઓ, 14 નંબરની રાશિ છે સમતલ કોણ। આ સમતલ કોણ એ પૂરક રાશિ છે, બરોબર? એની વ્યાખ્યા હતો તો સૂત્ર 4/3 છે, એનું સૂત્ર છે। એનો એમકેએસ એકમ શું થાય? તો જો આ મીટર મીટર, ચાપને મીટર લખાય, ત્રિજ્યાને મીટર લખાય, ઉપર નીચે એકમ ઉડી જાય, મતલબ એકમ રહી છે, પણ આનો એકમ લખાય છે રેડિયન, આને પૂરક એકમ કહેવાય। મૂળભૂત એકમ નથી, આ મીટર મીટર ઉડી જાય તો મૂળભૂત એકમ નથી, પણ પૂરક એકમ છે, એટલે સમતલ કોણનો પૂરક એકમ થાય રેડિયન, બરોબર? એટલે આ એમકેએસ માં ના અને સીજીએસ માં ના આવે, એટલા માટે મેં કૌંસમાં લખી દીધું। જો આ બંનેમાં યાદ રાખજો, પૂરક એકમ, આ પૂરક એકમ છે, એટલે આ બંનેમાંથી એક કેમાં ના આવે, એટલા માટે અહીંયા કૌંસમાં લખ્યું। ચલો, એનું પારિમાણિક સૂત્ર, તો આને ના દર હોય, ખૂણાને ના દર હોય, ના લંબાઈ હોય, ના લસણ હોય, એટલે પરિમાણ રહિત હોય, કારણ કે આને કોઈ પરિમાણ નથી। જો આયા અંતર છે ને, આયા અંતર અંતર ઉડી જાય તો એલ એ જીરો થઈ જાય, એમ એ જીરો, ટી એ જીરો, મતલબ ખૂણો હોય, સમતલ કોણ, આવો શબ્દ પડે એટલે પાણી પરિમાણ નહીં, એમ જીરો એલ જીરો ટી જીરો। ચલો, એના પછી 15મી ભૌતિક રાશિ છે ઘન કોણ, ઓમેગા। આનું સૂત્ર છે પૃષ્ઠનું ક્ષેત્રફળ અને નીચે ત્રિજ્યાનો વર્ગ। આ પણ પૂરક ભૌતિક રાશિ છે, આનો એકમ છે એ પણ પૂરક છે,
ના મૂળભૂત માં આવે ના શાબ્દિક માં અને એનો એકમ સ્ટીરેડિયન આ આરએડી લખાય આ એસઆર લખાય આ પણ પૂરક એકમ જ છે ઘન કોણ એ પણ ખૂણો છે એટલે પરિમાણ નહી m0 r0 t0 અથવા તો જો ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર નીચે ત્રિજ્યાનો વર્ગ એટલે મીટર સ્ક્વેર તો ઉપર નીચે એકમો ઉડી જાય તો મતલબ કોઈ એકમ નથી કોઈ પરિમાણ પણ નથી હા પૂરક એકમ કહેતો છે એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની ભૌતિક રાશિ છે કેલરી આ ઉષ્મા ઊર્જાનો એકમ છે આ કોઈ રાશિ નથી સોળમા નંબરમાં આપણે જે લીધું એ ઉષ્મા ઊર્જાનો એકમ છે ખાલી યાદ રાખજો એટલે અહીંયા ઉષ્મા ઊર્જા માટે ઊર્જાનો એકમ શું થાય ઊર્જાનો એકમ એમકેએસએમ એકમ જૂલ થાય સીજીએસ એકમ અર્થ થાય પણ આ તો ઊર્જાનો એકમ જ છે એટલે અહીંયા આપણે આને ડેશ કરી દઈએ અને માટે આનું પારિમાણિક સૂત્ર લખવું શું લખાય ઊર્જાનું પારિમાણિક સૂત્ર તો જે આગળ આપણે જોઈ લીધું m1 l2 t -2 બરોબર એટલે ઉષ્મા ઊર્જા કોઈ પણ ઊર્જા હોય એનું પારિમાણિક સૂત્ર આપણે શું લખીએ છીએ m1 l2 t -2 મતલબ 122 લખીએ છીએ આગળ એના પછી છે નંબર 17 ટોર્ક ને ટાઉ વડે દર્શાવવામાં આવે ઊંધો જે કરવા ઓર ટોર્ક નામની જે રાશિ છે એ તમારા ચેપ્ટર નંબર 7 માં આવશે ચાક ગતિ વાળા ચેપ્ટર માં 11 માં ની અંદર જ આવશે અત્યારે આપણે ડિટેલ માં વાત નથી કરતા પણ ટોર્ક નું સૂત્ર આવું થાય બળ ઇન્ટુ અંતર જેમ કાર્યનું સૂત્ર બળ ઇન્ટુ સ્થાનાંતર એમ ટોર્કનું સૂત્ર બળ ઇન્ટુ અંતર થાય એટલે કાર્ય જેવું જ છે કાર્યમાં બળ ઇન્ટુ સ્થાનાંતર ટોર્કમાં બળ ઇન્ટુ અંતર છે હવે આનું એકમ શું થાય તો જો બળ એટલે ન્યૂટન અને અંતર એટલે મીટર એટલે ટોર્કનું એસઆઈ એકમ અથવા એમકેએસ એકમ ન્યૂટન ઇન્ટુ મીટર થાય જ્યારે સીજીએસ એકમ ન્યૂટન ની જગ્યાએ બળ માટે ડાઇન લખાય સીજીએસ માં અને મીટર ની જગ્યાએ સેન્ટીમીટર લખાય એટલે ટોર્ક નો સીજીએસ એકમ ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર ચલો હવે પારિમાણિક સૂત્ર તો બળ બળ નું પારિમાણિક સૂત્ર શું થાય m1 l1 t - 2 112 બળ નું પારિમાણિક સૂત્ર 112 થાય અને ઇન્ટુ અંતર એટલે l1 તો l1 અને l1 બે વખત એટલે l2 થઈ જાય તો ખાસ યાદ રાખજો કાર્યનું પારિમાણિક સૂત્ર પણ 112 હતું ઊર્જાનું પારિમાણિક સૂત્ર પણ 112 હતું કોઈ પણ ઊર્જા હોય એમાં કેલરી અને ટોર્ક નું સૂત્ર પારિમાણિક સૂત્ર પણ 122 જ છે એટલે કઈ કઈ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર સરખા થાય તો કાર્ય ઊર્જા ઊર્જામાં ગમે તે ઊર્જા આપી હોય ઉષ્મા ઊર્જા સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જા યાંત્રિક ઊર્જા ગમે તે હોય કેલરી અને ટોર્ક આ બધાના પારિમાણિક સૂત્ર 122 જ થાય m1 l2 t - 2 તો જો હવે ક્રમ ફરીથી યાદ રાખી લો એકવાર મારે આ ટેબલ પૂરું થાય એટલે તમારા બધાના બધા જ પારિમાણિક સૂત્ર એકમ બધું તમને યાદ આવવું જોઈએ કારણ કે આના આધારિત આપણે ઘણા બધા જેડબલી નીટના અને એના સિવાયના પ્રશ્નો જોવાના છે એને કેવી રીતે સોલ્વ કરી શકાય અને એના માટે આ બધાની જરૂર પડશે બરોબર તો જો આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ પહેલા ઝડપ અથવા વેગ એનું પારિમાણિક સૂત્ર 0-11 પછી પ્રવેગ એનું 0-12 બળ અને દબાણ એનું 112 પછી કાર્ય ઊર્જા કેલરી અને ટોર્ક બે અત્યારે જોઈ બે આગળ જોઈ હતી કાર્ય ઊર્જા કેલરી ટોર્ક 122 અને પાવર એનો 123 એમાં પાવરમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો પાવરને કેટલીક વાર કાર્ય ત્વરા તરીકે પણ ઓળખાય છે
कार्य त्वरा, कार्य त्वरा, એટલે તમને એમ કે કે કાર્ય ત્વરા નું પારિમાણિક સૂત્ર તો એકમ એટલે કોનું લખવાનું પાવર બરોબર ધ્યાન રાખજો શબ્દ કાર્ય ત્વરા અને પાવર બંને એક જ છે બરોબર હવે બીજું એના પછી આગળની પ્રતિક્રિયા છે છે પૃષ્ઠતાણ પૃષ્ઠતાણને કેવી રીતે લખાય તો આ પણ 11મા ધોરણની અંદર જ આવે છે અને એ તરલ મિકેનિક્સની અંદર તમે ભણશો પણ અત્યારે સૂત્ર યાદ રાખો પૃષ્ઠતાણ માટે બળ ભાગ્યા અંતર અથવા તો લંબાઈ લખો તો પણ ચાલે એટલે આ ઉપર ટોર્ક અને પૃષ્ઠતાણ એના રાશિઓ સરખી છે બળ અને અંતર તો અહીંયા બળ અને અંતર છે પણ આ ગુણાકારમાં છે અને આ ભાગાકારમાં છે બરોબર એટલે તમારે આટલું યાદ રાખવું પૃષ્ઠતાણ એટલે બળ ભાગ્યા લંબાઈ હવે એમકેસ એકમ શું થાય અથવા તો એસઆઈ એકમ તો બળનો ન્યૂટન અને લંબાઈનો મીટર તો બરોબર ધ્યાનથી જો ટોર્કની અંદર હતું ન્યૂટન ઇન્ટુ મીટર અને પૃષ્ઠતાણમાં હતું ન્યૂટન પર મીટર એટલે આ ગુણાકારમાં છે અહીંયા ભાગાકાર સીજીએસ એકમ લખો તો ડાઈન પર સેન્ટીમીટર અને પારિમાણિક સૂત્ર બળનું 112 અને નીચે અંતરનું તો લંબાઈનું L1 તો ઉપર નીચે L1 L1 ઉડી જશે તો M1 L0 T-2 એટલે પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર 102 માઇનસ જો બધામાં છેલ્લામાં જ આવે છે ખાલી દબાણમાં જેવું હતું કે જેમાં છેલ્લા બેમાં માઇનસ છે બરોબર આગળ 19મી રાશિ 19મી ભૌતિક રાશિ છે જડપવાની ચાક માત્રા જડપવાની ચાક માત્રા જેને આઈ વડે દર્શાવવામાં આવે છે આ રાશિને આઈ વડે દર્શાવવામાં આવે છે ચલો આનું સૂત્ર શું છે તો આ પણ બહુ સહેલું સૂત્ર છે આ પણ ચેપ્ટર નંબર 7 ની અંદર આવશે ચાક ગતિ વાળા ચેપ્ટર યાદ રાખજો દળ ઇન્ટુ ત્રિજ્યાનો વર્ગ એમઆર સ્ક્વેર જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે આઈ બરાબર એમઆર સ્ક્વેર એમ એટલે દળ અને આર એટલે ત્રિજ્યાનો વર્ગ ત્રિજ્યાનો વર્ગ ના લખો તો અંતરનો વર્ગ લખો તો પણ ચાલે ચલો હવે એકમ જો દળનો કિલોગ્રામ અને ત્રિજ્યા એટલે મીટર સ્ક્વેર બરોબર સીજીએસ એકમ શું થાય દળનો ગ્રામ અને ત્રિજ્યા એટલે સેન્ટીમીટર સ્ક્વેર એટલે કિલોગ્રામ નો ગ્રામ થઈ જાય મીટર નો સેન્ટીમીટર થઈ જાય પારિમાણિક સૂત્ર બહુ સહેલું છે દળનો m1 ત્રિજ્યા એટલે અંતરમાં આવે એટલે l2 અને t0 એટલે આમાં બરોબર ધ્યાનથી જુઓ તમે પૃષ્ઠતાણ અને જડત્વની ચાક માત્રા આમાં 102 છે અને આ 120 છે છેલ્લામાં માઇનસ અહીંયા તો છેલ્લે માઇનસ છે જ નહીં એટલે m1 l2 t0 તો ટોટલ આપણે અત્યાર સુધી 19 ભૌતિક રાશિ જોઈ એકવાર આને રિપીટ કરી લઈએ પછી આગળ વધીએ જો પહેલા શરૂઆત ક્યાંથી કરી હતી ધારી લો કે અંતર હોય તો L1 દર હોય તો M1 સમય હોય તો T1 ક્ષેત્રફળમાં બે વાર અંતર આવે એટલે L2 કદમાં ત્રણ વાર અંતર આવે એટલે L3 ઝડપ અથવા તો વેગ એટલે 0-11 T-. આ યાદ રાખવાની પદ્ધતિ છે તમને સૂત્ર પરથી યાદ રહે તો પણ વાંધો નથી પ્રવેગ 0-12 બળ 112 દબાણ 112 કાર્ય ઉર્જા કેલરી ટોર્ક આ ચારે ચાર રાશિનો 122 પાવર તો કાર્ય ત્વરા બીજો શબ્દ 123 ઘન કોણ સમતલ કોણ બંને ખૂણા છે એટલે 000 પછી પૃષ્ઠતાણ અને જડત્વની ચાક માત્રા પૃષ્ઠતાણમાં 102 અને જડત્વની ચાક માત્રામાં 120 છેલ્લામાં જ માઇનસ આવે બધી મોટા ભાગની બધી ભૌતિક રાશિમાં છેલ્લા માઇનસ આવે ખાલી દબાણ જ એવું છે છેલ્લા બે માં માઇનસ છે એલ અને ટી માં બંને માં અને એક ભૌતિક રાશિ રહી ગઈ ઘનતા ઘનતા રો રો વડે દર્શાવીએ છે એનું પારિમાણિક સૂત્ર છે 130
અને એમાં ત્રણ માઇનસ છે. નાવડે તમે જો આ ટેકનિક થી યાદ રાખજો, નાવડે તો સૂત્ર પરથી પણ બનાવી શકો બરોબર. બીજી એક વસ્તુ, દલિતના એકમો ખાસ યાદ રહેવા જોઈએ. એમાં બળનો એકમ એમકેએસ એકમ ન્યૂટન, સીજીએસ એકમ ડાઈ, કાર્યનો એમકેએસ એકમ જૂલ અને સીજીએસ એકમ આર, પાવરનો એમકેએસ એકમ જૂલ પર સેકન્ડ અથવા વોટ અને સીજીએસ એકમ અર્થ પર સેકન્ડ બરોબર. તો તમારે પારિમાણિક સૂત્રની સાથે સાથે એકમો પણ યાદ રાખવાના છે. કેટલીક વાર એકમો પરથી પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્ર પરથી એકમો, અથવા તો એકમ અને પારિમાણિક સૂત્ર પરથી કઈ રાશિ છે એ પૂછે. જુદા જુદા પ્રશ્નો કેમના એમસીક્યુમાં પૂછાય છે હું તમને છેલ્લે ટેબલ પૂરું થશે એટલે બતાવીશ.